સુરતી સૌરાષ્ટ્ર પ્રવાસીઓ વતન લઈ જવા લક્ઝરી બસના ડ્રાઈવરોને મંજૂરી મેળવવા કલેક્ટર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. દિવસે ને દિવસે વધી રહેલા કોરોનાના કડક કહેર સામે લોકો ઝઝૂમી રહ્યા છે. કોરોનાને અટકાવવા છેલ્લા 47 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે લોકો ઘરમાં પુરાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં નોકરી રોજગાર ધંધા બંધ હોવાના કારણે પરપ્રાંતીય લોકો અટવાઈ રહ્યા છે. એક તરફ નોકરી નથી તો બીજી તરફ ખાવા માટે અનાજ ખરીદવા રૂપિયા હાથમાં નથી. આવા સંજોગોમાં પરપ્રાંતીય લોકો વતન જવાની ગેલછા પકડી છે. ત્યારે તંત્ર દ્વારા પરપ્રાંતિયોને વતન મોકલવા શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે વતન મોકલાઈ રહ્યા છે. આવામાં શહેરમાં વસતા આંતરરાજ્ય સૌરાષ્ટ્રવાસીઓ પણ વતન જવા ખાનગી વાહનો લઈ નીકળી ગયા છે, જ્યારે તંત્રે સૌરાષ્ટ્ર જવા લક્ઝરી બસ એસોસિએશનને મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી, જેને પગલે કેટલાક લક્ઝરી બસના માલિકો આગળ આવ્યા છે. તેવામાં સૌરાષ્ટ્ર જવા લક્ઝરી બસને કોરોના ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવા ધક્કો ખવડાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મારું નામ રાકેશ વાઘમારે છે. હું એટલે કલેક્ટર કચેરીમાં બસ માટે આવેદનમાં જવા માટે પરમિશન લેવા માટે આવેલા છે, જેથી અમને છે ને પહેલાં સૌથી પહેલાં ઉધના ડેપો મોકલ્યો. ઉધના ડેપોમાંથી નીચે ત્રીજા માળે મોકલે છે, ચોથા માળે મોકલે છે, પાંચમા માળે મોકલે છે, એમ કરીને ખાલી ધક્કા જ ખવડાવે છે. રોડ ઉપર તમારી બસ અમારે દાહોદ ગોધરા માટે જોઈએ છે. આખું અમારી પાસે લિસ્ટ બધું રેડી છે. અમારી 30 જણાની લિસ્ટ રેડી તૈયાર થઈ. શું કીધું કલેક્ટર સાહેબે? કલેક્ટર સાહેબે એમ કહે છે કે અમારી પાસે બસ હમણાં પૂરતી નથી ને પરમિશન ઓલરેડી અપાઈ ગયા છે, પણ પરમિશન કોઈને મળ્યા જ નથી. આજે મારી સાથે તમે જોઈ રહ્યા છો કે એ લોકો 7 તારીખ 8 તારીખના બી હજુ સુધી વેઇટિંગમાં છે. એના પહેલાંના બી ઘણા લોકો હજુ એટલે વેઇટ કરે છે ને બધાને એક જ જવાબ મળે છે કે તમે ત્રીજા માળે જાઓ, ચોથા માળે જાઓ, પાંચમા માળે જાઓ, બધી જગ્યાએ ખાલી ફરાવ ફરાવ કરે છે. એટલે પટેલ સાહેબને મળો, વસાવ સાહેબને મળો, એસકે પટેલ સાહેબને મળો, ફરી પાછું એ નહીં જ નામ આવે છે. જો આગળ તમને ના મળે તો તમે આગળ શું કરો? ના મળે તો આજની પરિસ્થિતિ સરકાર જે છે એ ખાલી મોટા મોટા વાયદા કરે છે કે ગરીબ માટે અમે વિચારી રહ્યા છે, ગરીબ માટે કરી રહ્યા છે, પણ તદ્દન આ વસ્તુ ખોટી છે. જે સરકાર કહે છે ગતિશીલ ગુજરાત, જે આપણે રોડ સેફ્ટી કે રોડ પર બસને લઈને મોટી મોટી વાતો કરતા હોય છે, એ તદ્દન ખોટી છે. આવતી દિવસોમાં કદાચ હું તો માનું છું કે અમારા જેટલા જે ગ્રુપ જે સર્કલ છે એ બધા એટલા કંટાળી ગયા છે, બધા પોતે વતન માટે જવા માટે રેડી થયા છે. અત્યારે સુરતમાં કે બધી જગ્યા છે ને કોઈ વસ્તુ ખાવાની કે કોઈ વસ્તુ પુરાવતી નથી સરકાર. એ માટે બધા અગર જો ના મળે પરમિશન તો મજબૂરન ઘણા લોકો પદયાત્રા કરીને ચાલતા જઈ રહ્યા છે, તો ના છૂટકે અમને બી પદયાત્રા કરવી પડશે. ઉધના વિસ્તારના કેટલાક લક્ઝરી બસના ડ્રાઈવરો સૌરાષ્ટ્રની પરમિટની મંજૂરી મેળવવા સરકારી કચેરીઓના ધરમ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ મંજૂરી નહીં મળતા આખરે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.